राजकोट में एवी घटना सामे आवी छे जे भद्र समाज ने पण शरमावी दे। राजकोट में सासु ससराए पुत्र अने पुत्रवधुना अंगत पड़ो माणतो वीडियो छे ते वेबसाइट पर चढ़ावी दीधो अने कमाणी करता होय तेवी घटना सामे आवी छे जेने लईने घेरा प्रत्याघात पड़िया छे। शुं छे वधु विगत ते जुओ आ रिपोर्ट में। राजकोट में एक घृणास्पद घटना सामे आवी छे ज्यां एक युवतीना सासु ससरा तेना पति साथेनी अंगत पड़नो वीडियो वेबसाइट पर मूकी रूपियानी कमाणी करी छे। आ घटना भद्र समाज ने शरमावे तेवी छे। घटना ने लईने पोलीस फरियाद थई छे जेने पगले हवे सासु ससरा ने पोलीसे पकड़ीने कार्यवाही आरंभी छे। मळती माहिती मुजब आपने जाणीने नवाई लागशे के युवतीनी उमर मात्र 21 वर्ष छे। युवतीना सासु ससरा तेने पति साथे अंगत पड़ माणवा मजबूर करता। तेवो तेने कहता के जो तू बाळकने जन्म नहीं आपे तो तारा पतिनुं मौत थशे। तेवो तेना पति साथेनी अंगत पड़नो वीडियो वेबसाइट पर मूकीने रूपिया कमाता हता। युवतीए घणीवार तेमनी सामे विरोध कर्यो परंतु तेवो तेना पर दबाण करता रह्या। युवतीना सासु ससराए तेना पति साथे अंगत पड़नो वीडियो बनाव्यो अने तेने वेबसाइट पर मूकी दीधो। तेवो ज्यारे तेने कहता के तू अंगत पड़ो माण पण त्यारे युवतीना पग तळेथी जमीन जती रही। ज्यारे तेने खबर पड़ी के तेनी आ अंगत पड़नो वीडियो बन्यो छे अने हवे ते भर बजारे सरेआम लोको जोई शके छे। युवतीने आ वातनी खबर पड़ता तेणे खूब ज आघात लाग्यो। तेणे तुरंत साइबर क्राइम पोलीस स्टेशनमां फरियाद नोंधावी। पोलीसे युवतीना सासु ससरा अने पतिनी धरपकड़ करी छे अने तेनी विरुद्ध गुनो नोंधवामां आव्यो छे। ફરિયાદીએ લોકલ પોલીસ સ્ટેશનનો કોન્ટેક્ટ કરી ત્યારબાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરેલો હતો, જેમાં પોતે 2 વર્ષથી ભણિત હતા અને એમનો એવો આરોપ છે કે એમના જે હસબન્ડ છે તે અને સાસુ સગરા એ ત્રણેય વ્યક્તિઓ સાથે મળી અને પોતે એમને એક રીતે પોર્નોગ્રાફિક વિડીયો જે રીતે બનાવતા હોય એ પ્રકારની પ્રવૃત્તિ કરવા માટે મજબૂર કરેલા હતા। ઘણા બધા એમના એવા વિડીયો ઉતારેલા છે, પછી ધીરે ધીરે કરીને એક લાઈવ વેબ કેમની જે આવી એડલ્ટ સર્વિસ હોય છે તે તરફ પણ તેને મોકલવાનો ધકેલવાનો પ્રયત્ન કરેલો છે અને એ પછી 10 વખત આવી રીતે લાઈવ તેને કરી અને એક જે સકુરબેટ કરીને એક પ્લેટફોર્મ છે આવું લાઈવ વેબ કેમ ઉપર એડલ્ટ સર્વિસીસ પર તેના ઉપર એને એવી એડલ્ટ પ્રવૃત્તિઓ કરવા માટે કોલ કરેલી છે। આ ઘટના સામે આવતા જે આરોપીઓ છે તેમની ધરપકડ કરવામાં આવી છે, ગુનો દાખલ કરી અને 374 ની IPC 34 114 અને ITF ની કલમો મુજબનો હાલ જે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો છે। આરોપી છે એ અત્યારે પોલીસ કસ્ટડીમાં છે અને આગળની તપાસ એ ચાલુ છે। મોટિવ ખાસ એક તો છોકરીના વિડીયો ઉતારીને પછી તેને આ રીતે જે પોર્નોગ્રાફિક કન્ટેન્ટ જે હોય તે તરફ લઈ જવું અને લાઈવ વેબકેમ ઉપર પોતે આવું પોર્નોગ્રાફિક એક્ટિવિટી જેમ કરતી હોય એ રીતનું બતાવી અને એ વેબસાઇટ થ્રુ પૈસા કમાવાનો મોટિવ હતો। 10 વખત આવી રીતે લાઈવ તેમણે કરેલા છે એટલે અમુક ટોકનના ભાગરૂપે પૈસા જે છે એ એમને મળવાપાત્ર હતા, જે હજી સુધી એમને મળેલા નથી પણ ટૂંકમાં અમુક એમાં લિમિટ પૂરી થાય એ પછી પૈસા મળતા હોય છે। આવી બધી એમાં સિસ્ટમ છે, કપડાં એ પ્રકારના છે, અમુક એવા ટોયઝ એવા પ્રકારના છે, બાકી તો જે એમનું જે સાધન સામગ્રી જે એમને આ કોમ્પ્યુટર સિસ્ટમની જે સપોર્ટ માટે છે એ બધું મળેલું છે। ફરિયાદીનું એવું કેવું છે કે મને ધમકાવતા હતા કે ભાઈ તને ગાડી મૂકશું અથવા તને હેરાન કરશું અથવા બીજી રીતે તને કોઈ રીતે ઘરમાં સરખું લઈ જવાથી આવા બધા દબાણ હેઠળ તેને આ બધી પ્રવૃત્તિ કરવી પડી હોય તેવું ફરિયાદીનો આક્ષેપ છે। હાલ લગભગ આખા ઘરમાં CCTV છે અને પૈસા જે છે એ અમુક ટોકનના ભાગરૂપે આવતા હતા, ટોકન અમુક લિમિટ સુધી થાય પછી એને કન્વર્ટ કરીને પૈસા મેળવી શકે એમાં સિસ્ટમ હતી। પણ જે તપાસ દરમિયાન હાલ સુધી અમે જોયેલું છે, મોબાઈલ એમના જોયેલા છે, આર્ટિસ્ટ જોયેલી છે, એ મુજબ ક્યાંક ને ક્યાંક વિકૃત માનસિકતા આખા જે પરિવારમાં હોય અને બધા એ પ્રમાણની પ્રવૃત્તિઓમાં એકદમ નોર્મલ માનતા હોય એવું અમને લાગે છે અત્યારે। પોલીસ આ મામલે તપાસ હાથ ધરી છે। આ ઘટના ભદ્ર સમાજને શરમાવે તેવી છે। આ પ્રકારની ઘટનાથી સમાજમાં જેટલો અચંબો છે
તેટલો જ અચંબો ગુનાની દુનિયામાં પણ જોવા મળી રહ્યો છે। આવી ઘટનાઓ ગુનેગારની માનસિકતા માટે વિચાર કરવા જેવી છે, કારણ કે જ્યાં આપણા સમાજમાં સાસુ સસરાને માતા પિતાનો દરજ્જો અપાય છે, ત્યાં માવતર જ પોતાના સંતાનોના પોર્ન વિડીયો બનાવી કમાણી કરતા થાય ત્યારે કઈ ભદ્રતાની વાત કરવી। રાજકોટથી નિલેશ શિશાંગિયાનો અહેવાલ, ગુજરાત તક।